વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે ચર્ચા કરીશું કરંટ અફેર્સ, એટલે કે કરંટ અફેર્સ નું ટેસ્ટ રાખેલ છે આજના વિડીયોમાં. તો જે લોકો હાલ જ જોડાયા છે ચેનલને સબસ્ક્રાઈબ અચૂકી કરી લે, જેથી તમને ડેઈલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી ચેનલ પરથી મળી જશે, સાથોસાથ પીડીએફ મળી જશે. અને બીજી એક્ઝામ જોઈએ કે નાયબ ફિટનેસ છે, ત્યારબાદ બિન સચિવ અલગ ક્લાર્ક છે, તેની તૈયારી પણ આ ચેનલ પર કરવામાં આવશે. તો તમે તે વિડીયો માટે પણ મને સબસ્ક્રાઈબ અચૂકથી કરી લો. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે 25 ક્વેશ્ચન લઈશું કરંટ અફેર્સના, જેમાં તમારું નોલેજ ચેક કરવામાં આવશે કે ભાઈ તમને કરંટ અફેર્સ કેટલા યાદ છે. અને આ બધા એ જ કરંટ અફેર્સ છે જેની આપણે ચર્ચા કરી છે. જે લોકો આપણા ડેલી વિડીયો દેખે છે એમને ખૂબ જ મજા આવશે. તો ફ્રેન્ડ્સ, પહેલો ક્વેશ્ચન બને છે આજનો, પ્રથમ સાર કૃષિ સહકારી વેપારી મંચ ક્યાં શરૂ થયો? તો 3-4 સેકન્ડનો ટાઈમ છે, જલ્દી કમેન્ટમાં લખી દો. અને હા, આજ તમારો લાઈવ ટેસ્ટ છે એટલે તમને મજા આવશે કે હા ભાઈ હું કમેન્ટમાં જે જવાબ લખું છું એ સૌથી પહેલા લખું છું, ક્યારે લખું છું એ પણ જાણવા મળશે. તો શું જવાબ આવશે? પ્રથમ સાર કૃષિ સહકારી વેપાર મંચ ક્યાં શરૂ થયો? તો કાઠમાંડુમાં. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું, પોષણ અને કુપોષણ માટેનો ટોલ ફ્રી નંબર કયો લોન્ચ કરાયો? ફટાફટ લખો, 4 ઓપ્શન દેખાઈ રહ્યા છે તમને. શું આવશે જવાબ? એકદમ ઇઝી છે યાર, 14408. ગયા વખતે ચર્ચા કરેલી સપ્ટેમ્બર મહિનામાં આ ક્વેશ્ચન વિશે. નેક્સ્ટ છે, તાજેતરમાં કોને વોડાફોન આઈડિયાના પ્રથમ સીઈઓ નિયુક્ત કરાયા? 4 ઓપ્શન છે, બલેશ શર્મા, રોહિત તિવારી, યશ પવાર કે કોઈ પણ નહીં. જલ્દી યાર, મેં તો 4 નામ બોલી દીધા, કમેન્ટ કરો. શું આવશે? બલેશ શર્મા. ત્યારબાદ છે, ભારતે મિઝોરમમાં આવેલી કયા દેશ સાથેની બોર્ડર ખુલ્લી કરી? ઓપ્શન છે, પાકિસ્તાન, ચીન, મ્યાનમાર કે કોઈ નહીં. જલ્દી જલ્દી શું જવાબ આવશે? તો ભારતે મિઝોરમમાં આવેલી મ્યાનમાર દેશ સાથેની, ઓકે યાદ રાખજો, મ્યાનમાર દેશ સાથેની હાલમાં બોર્ડર ખુલ્લી કરી. ત્યારબાદ છે, તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ પશુપતિ ધર્મશાળાનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ક્યાં કર્યું? નેપાળમાં. પ્રધાનમંત્રી મોદીએ પશુપતિ ધર્મશાળાનું ઉદ્ઘાટન કર્યું છે નેપાળમાં. નેક્સ્ટ છે, ભારતે 18મી એશિયન ગેમ્સમાં મહિલા હોકી ટીમે કયો મેડલ જીત્યો? આ ક્વેશ્ચન વિશે તો એશિયન ગેમ્સ તો તમારા લોકોને રટાઈ ગયો છે. જે લોકો મારા વિડીયો દેખતા હશે એમના એશિયન ગેમ્સમાં એક પણ માર્ક ના કટ થાય. તો શું છે, કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ જીત્યો. નેક્સ્ટ છે, વર્લ્ડ કોકોનટ દિવસ ક્યારે મનાવવામાં આવે? ઓપ્શન છે, 3 સપ્ટેમ્બર, 4 સપ્ટેમ્બર, 2 સપ્ટેમ્બર કે 5 સપ્ટેમ્બર. તો ક્યારે મનાવવામાં આવે છે? તો વર્લ્ડ કોકોનટ દિવસ 2 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે. ક્યારે? 2 સપ્ટેમ્બરના રોજ. ત્યારબાદ છે, તાજેતરમાં એશિયન ગેમ્સમાં સૌથી મૂલ્યવાન ખેલાડી કોણ બન્યા? નીરજ ચોપડા, વિનેશ ફોગટ, ઇકી રિકાકો કે કોઈ પણ નહીં. તો કોણ બન્યું છે ફ્રેન્ડ્સ? ઇકી રિકાકો. ઇકી રિકાકો એશિયન ગેમ્સમાં સૌથી મૂલ્યવાન ખેલાડી બન્યા. ત્યારબાદ છે, કયા ખેલાડીને યુઈએફએ પ્લેયર ઓફ ધ યર બન્યા? તો કોણ બન્યું છે? તો લુકા મોડ્રિક. લુકા મોડ્રિક યુઈએફએ પ્લેયર ઓફ ધ યર બન્યા છે. ત્યારબાદ છે, તાજેતરમાં કોફી કનેક્ટ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી? ઓપ્શન છે, નરેન્દ્ર મોદી, સુરેશ પ્રભુ, રવિ વર્મા કે નીતિશ કુમાર. તો કોણે લોન્ચ કરી છે ફ્રેન્ડ? સુરેશ પ્રભુએ. સુરેશ પ્રભુએ તાજેતરમાં કોફી કનેક્ટ મોબાઈલ એપ લોન્ચ કરી. ત્યારબાદ છે, પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા? ઇમરાન ખાન, આરિફ અલવી, પરવેઝ મુશરફ કે કોઈ પણ નહીં. તો કોણ બન્યું છે પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ? તો આરિફ અલવી. નેક્સ્ટ છે, તાજેતરમાં એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર કોણ બન્યા? રશ્મિ દેસાઈ, ગીતા યાદવ, અંશુલા કાંત કે કોઈ પણ નહીં. તો કોણ બન્યું છે? તો અંશુલા કાંત. અંશુલા કાંત એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર બન્યા. ત્યારબાદ છે, યુએસ ઓપનની મહિલા સિંગલ્સ કોણ જીત્યું? હાલમાં યુએસ ઓપન યોજાઈ ગયેલી, તો તમને ખબર હોવું જોઈએ કોણ જીત્યું છે. કોણ જીત્યું? નઓમી ઓસાકા. નઓમી ઓસાકા યુએસ ઓપનની મહિલા સિંગલ્સ જીત્યા. ત્યારબાદ છે, આયુષ્માન ભારતનું કોલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ક્યાં કરવામાં આવ્યું છે? બેંગલુરુમાં. જે આયુષ્માન ભારત છે તેના કોલ સેન્ટરનું ઉદ્ઘાટન બેંગલુરુમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે, દુલીપ ટ્રોફી 2018 કોણ જીત્યું? તો ઇન્ડિયા બ્લુ. દુલીપ ટ્રોફી 2018 ઇન્ડિયા બ્લુ જીત્યું છે.
ત્યારબાદ છે તાજેતરમાં આસામના સ્પોર્ટ્સ એમ્બેસેડર કોણ બન્યા? તો કોણ બન્યા છે? ઇઝી ક્વેશ્ચન છે, હિમા દાસ આસામના સ્પોર્ટ્સ એમ્બેસેડર બન્યા છે, હિમા દાસ. ત્યારબાદ છે ભારત અને મંગોલિયા વચ્ચે કયો યુદ્ધ અભ્યાસ શરૂ થયો? ઓપ્શન છે નોમાડિક એલિફન્ટ, મૈત્રી, કઝિન કે હેન્ડ ટુ હેન્ડ. તો શું આવશે? નોમાડિક એલિફન્ટ. ભારત અને મંગોલિયા વચ્ચે નોમાડિક એલિફન્ટ નામનો યુદ્ધ અભ્યાસ શરૂ થયો. ત્યારબાદ છે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 5 સપ્ટેમ્બર, 6 સપ્ટેમ્બર, 8 સપ્ટેમ્બર કે 7 સપ્ટેમ્બર? તો ક્યારે મનાવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના રોજ, 8 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ મનાવવામાં આવે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે? તો ક્યારે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ. ક્યારે? 14 સપ્ટેમ્બર. ત્યારબાદ છે રેલ સહયોગ વેબ પોર્ટલ કોણે લોન્ચ કર્યું? રામનાથ કોવિંદ, નરેન્દ્ર મોદી, પિયુષ ગોયલ કે કોઈ પણ નહીં? તો કોણે લોન્ચ કર્યું છે? તો પિયુષ ગોયલે. ઓકે, ત્યારબાદ છે તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા કે મોરબી? હવે ઘણાના મનમાં થશે કે ભાઈ આ તરણેતરનો મેળો કરંટ અફેર્સમાં ક્યાંથી આવ્યો? તો હાલમાં જ ભાદરવા સુદ 4, 5, 6ના રોજ તરણેતરનો મેળો યોજાઈ ગયો, એટલા માટે કરંટ ક્વેશ્ચન બને છે, એટલે આ વસ્તુ યાદ રાખજો. તો ક્યાં યોજાયો છે? તો સુરેન્દ્રનગરમાં. નેક્સ્ટ લઈશું, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દહેજને લગતી આઈપીસીની કઈ કલમ માટે ચુકાદો આપ્યો? ઓપ્શન છે 498, 498A, 497 કે 497A. તો શું જવાબ આવશે? ફ્રેન્ડ્સ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આગામી એક્ઝામ માટે, આનો જવાબ તો ખબર હોવો જોઈએ. શું આવશે? 498A, જે સુપ્રીમ કોર્ટને દહેજને લગતી આઈપીસીની કલમ માટે ચુકાદો આપવામાં આવ્યો. નેક્સ્ટ છે એન્જિનિયર્સ ડે ક્યારે મનાવવામાં આવે? ઓપ્શન છે ફ્રેન્ડ્સ અહીં ર લખવાનો રહી ગયો છે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે થોડી મારી. 14 સપ્ટેમ્બર, 15 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર કે 17 સપ્ટેમ્બર? તો એન્જિનિયર્સ ડે ક્યારે મનાવવામાં? તો 15 સપ્ટેમ્બરના રોજ. ક્લિયર? નેક્સ્ટ છે તાજેતરમાં ધ્રુવીય બરફને ટ્રેક કરવા કોણે સેટેલાઇટ લોન્ચ કર્યું? નાસા, ઇસરો, ડીઆરડીઓ કે કોઈ પણ નહીં? જે લોકો કરંટ દેખતા હશે એમને નાસા, ઇસરો, ડીઆરડીઓ વિશે આપણા જે લેક્ચર દેખતા હશે એમને ખૂબ જ મજા આવતી હશે અને એમને ખૂબ જ ડિટેલમાં માહિતી હશે આના વિશે. તો ધ્રુવીય બરફને ટ્રેક કરવા કોણે સેટેલાઇટ લોન્ચ કર્યું? તો નાસાએ. નેક્સ્ટ છે તાજેતરમાં એસબીઆઈના નવા સીએફઓ કોણ બન્યા? અંશુલા કાંત, રવિ વર્મા, જયેશ જોગી કે પ્રશાંત કુમાર? તો એસબીઆઈના જે નવા સીએફઓ છે એ બન્યા છે પ્રશાંત કુમાર. કોણ બન્યું છે? પ્રશાંત કુમાર. હવે ફ્રેન્ડ્સ તમારે શું કરવાનું છે કે આ જે 25 ક્વેશ્ચનમાંથી તમારા કેટલો સ્કોર થયો એ કમેન્ટમાં જણાવવાનું છે પહેલાં તો, અને ત્યારબાદ જો આજના કરંટ અફેર્સની વાત છે તો આજના કરંટ અફેર્સ તમને કાલે કમ્બાઈન્ડ મળશે સન્ડેના કરંટ અફેર્સ સાથે. આજે થોડું હેક્ટિક શિડ્યુલ છે તો મારે બહાર જવું પડ્યું હતું અને મારી એક જ ઈચ્છા હોય છે હું સવાર મોર્નિંગમાં વહેલામાં વહેલો વિડીયો અપલોડ કરી દઉં, પણ આજે શક્ય નથી, એટલા માટે આ પ્રી રિકોર્ડેડ વિડીયો છે જે તમારા માટે મેં અપલોડ કરેલ છે. તો તમને ખૂબ જ મજા આવી હશે આ ક્વિઝ સિરીઝમાં. આજે અનફોર્ચ્યુનેટ છે કે હું ડેલી કરંટ અપલોડ ના કરી શક્યો, કાલના વિડીયોમાં હું આવરી લઈશ, કાલના વિડીયોમાં તમને ખૂબ જ મજા આવશે. ઓકે, તો આજનો એક દિવસ થોડી રજા જેવી આપી દો, તો કાલે મળીએ કરંટ અફેર્સના વિડીયો સાથે. અને જો આજે શક્ય હશે તો નાયબ ચીટનીસનું જે મટીરિયલ 6 છે એના પર હું થોડું કામ કરીશ, તો કાલ સુધીમાં વિડીયો જરૂર એનો પણ મળી જશે. તો આજનો દિવસ થોડી રજા જેવી રાખો, કાલે મળીએ શાંતિથી. ઓકે, તો વાંચતા રહો, તૈયારી કરતા રહો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીએ.